આજે હલ્લાબોલ કાર્યક્રમ નો બીજો ફેજ શરૂ થઈ રહ્યો છે ત્યારે નારી જાગૃત બની છે અને એમના જે વિચારો છે વિચારોમાંથી એ બહાર નીકળી રહી છે અને બહાર આવીને પોતાના પ્રશ્નો માટેની લડાઈ લડી રહી છે. એકલી લડાઈ લડવી એ યોગ્ય નથી, પરંતુ એમાંથી માર્ગો પણ કાઢવા પડે. બીજાના ઉપર આધારિત ન રહેતા સ્વયં પોતે જ પોતાની જાતને તૈયાર કરીએ અને જ્યારે પોતે જ તૈયાર થતા હોય ત્યારે ગમે તેવો પ્રશ્ન આપણી સામે આવે ત્યારે એનો હિંમતભેર આપણે સામનો પણ કરી શકતા હોઈએ છીએ. અને એટલા જ માટે હલ્લાબોલ જે કાર્યક્રમનું આયોજન થયું છે એમને હું શુભેચ્છાઓ પાઠવું છું કે આ માર્ગ દ્વારા પણ બહેનો પોતાની રીતે આગળ વધી શકે છે અને સમાજની બહેનોની ખાસ કરીને સુરક્ષા કરી શકે છે. આપણા સમાજમાં એક કહેવત છે, યત્ર નાર્ય સુપૂજંતે તત્ર રમંતે દેવતાઃ. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં હંમેશા ઈશ્વરનો વાસ હોય છે. નારીને ઈશ્વર સ્વરૂપે પણ આપણે પૂજીએ છીએ. આ નારીનું સન્માન સમાજની અંદર જળવાઈ રહે એના માટેના પ્રયાસો રાજ્ય સરકાર અને સમાજ કરતો હોય છે. નારીનો સુરક્ષા કરવી, નારીનું શિક્ષણ કરવું, નારીના સ્વાસ્થ્ય માટેની કાળજી લેવી એ રાજ્ય સરકારોની ફરજના ભાગમાં આવે છે. એટલું જ નહીં, પોતાનું કુટુંબ પણ દીકરીની સુરક્ષા માટે, દીકરીના શિક્ષણ માટે એટલી જ પ્રતિબદ્ધતા કેળવે છે. ધીરે ધીરે બહેનો સશક્ત અને મજબૂત બનતી જાય છે, શિક્ષિત થતી જાય છે, ત્યારે કેટલીક જગાએ તેના સુરક્ષાના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. આવા સંજોગોમાં કોઈ પણ સમયે કોઈ પણ પ્રકારની બહેનોને સુરક્ષાની આવશ્યકતા હોય તો રાજ્ય સરકારે અનેક વિવિધ પ્રયાસો કર્યા છે, જેમાં પોલીસ વિભાગે પોલીસે હેલ્પલાઇન શરૂ કરી છે જેનો નંબર છે 1091. આપ ગમે ત્યાં હો અને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આપની સામે ઉદ્ભવે ત્યારે આ હેલ્પલાઇન ઉપર તમે ફોન કરી અને મદદ માગી શકો છો. નારી પોતે સક્ષમ બને, મજબૂત બને, નીડર બને અને પોતાની સમસ્યાનો હલ પોતાની જાતે જ કરી શકે એના માટે મહિલા સુરક્ષા સમિતિઓ આપણે ગ્રામ્ય લેવલ સુધી બનાવી દીધી છે. એને કારણે ગામમાં, તાલુકા મથકે કે જિલ્લા મથકોએ કોઈ પણ સમસ્યા આવે ત્યારે આ નારી સુરક્ષા સમિતિની મહિલાઓ એની સાથે એનો સંપર્ક કરીને એમને મજબૂત બનાવી શકે છે. એ જ રીતે ઘરેલું પ્રશ્નો જ્યારે ઉદ્ભવે છે ત્યારે નારી અદાલતો પણ કામ લાગે છે. તાલુકાઓમાં અભણ બહેનો, ઓછું ભણેલી બહેનો પણ પોતાની કોઠાસૂઝથી ઘરેલું પ્રશ્નોના નિરાકરણ લાવી શકે છે. બહેનોને મજબૂતાઈ આપવા માટે રાજ્ય સરકારે પણ અનેક પ્રયાસો શરૂ કર્યા છે, જેમાં મહિલાઓને જુડો અને કરાટે શીખવી અને મજબૂત બનાવવા હિંમત એમને આપી. પોલીસ સુરક્ષા સેવા દ્વારા દીકરીઓને પણ, શાળાઓની અંદર જતી દીકરીઓને પણ મજબૂતાઈ આપવા માટે અને નિર્ભયપણે પોતાની શાળાઓ સુધી પહોંચે અને કોઈ પણ પ્રકારની કપરી પરિસ્થિતિ પેદા થાય ત્યારે પણ હિંમતપૂર્વક તેનો સામનો કરી શકે એના માટે પણ રાજ્ય સરકારે બધી સેવાઓ શરૂ કરી છે. તો આમ રાજ્ય સરકારે અનેક પ્રકારની યોજનાઓ મહિલાઓની સુરક્ષા માટે, મહિલાઓના આરોગ્ય માટે, મહિલાઓના શિક્ષણ માટે પ્રબંધો કર્યા છે, જેનો લાભ ગુજરાતની 3 કરોડ જેટલી મહિલાઓ એનો લાભ ઉઠાવી શકે.